સાથે એક વેદના સાથે પરત ફરતા જોવા મળી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રથી ઘરે જવા માટે ઉમેદવારો એસટી બસનો લઈ રહ્યા છે સહારો. વડોદરા એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉમેદવારોની ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં ઉમેદવારો વતન જવા એસટી સ્ટેન્ડ પર પહોંચ્યા. મહત્વનું છે કે પરીક્ષા રદ થતાં બોર્ડે ઉમેદવારો માટે એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની વ્યવસ્થા કરી આપી છે. ઘર સુધી જવા માટે એસટી બસ આપી છે, ત્યારે ઉમેદવારો ઘરે જવા માટે એસટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા. પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ થઈ છે, જેના કારણે પરીક્ષાર્થીઓ નિરાશ થયા છે. અત્યારે એસટી ડેપો પર આ પરીક્ષાર્થીઓ આવ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતના આ તમામ પરીક્ષાર્થીઓ જે તે કેન્દ્રો પર ગયા, પરંતુ તેમની પેપર રદ થયું અને તેઓ હવે જ્યારે સરકારે જાહેરાત કરી છે કે હોલ ટિકિટ કોઈપણ વિદ્યાર્થી બતાવે તો વિના મૂલ્યે તેઓ એસટીની સવારી કરી શકશે. અત્યારે બે વિદ્યાર્થી છે, શું કહેશો તમે? અહીંયા સવારી કરવા માટે આવ્યા, બસમાં બેઠા તો શું કહેવામાં આવ્યું? હા, એટલે અમે સરકારને એ અપીલ કરીએ છીએ કે જે વિદ્યાર્થી અહીંયા આવ્યા છે એને વિનામૂલ્ય ઘરે પાછા જવા દે. જાહેરાત કરી જ છે. હા, એટલે એસટી, હા, પહેલા કીધું અમે કે વિનામૂલ્ય જવા દેશું તો ટિકિટ માંગે છે. ટિકિટ લે, શું કહે છે? ટિકિટ લેવી પડશે ફરજિયાત, એવું કહે છે. આવવાની ટિકિટ લીધેલી છે, જવાની ટિકિટ માટે પરિપત્ર આપ્યો છે, પણ એમાં કોઈ સહી નથી, સરકાર શ્રી તરફથી કોઈ સહી કરવામાં આવી નથી. વારંવાર એ રદ થાય છે તો પછી જે પણ આવું કરે તેને કડક કાર્યવાહી કરવી જોઈએ. એના માટે પરીક્ષા અપાઈ. હોલ ટિકિટ માં જવા દેશો? ના ના, પેલા કંડક્ટર સાહેબ ને પૂછ્યું તો કે પૈસાથી થશે એમ. હા, પૈસા આપવું પડે. હે, એ પેલા સાહેબ ને મળે, સાહેબ પેલા આપણે સાહેબ ને મળવા ગયા કે આજે રજા પર છે એમ કે. તો અહીંયા ભાઈ છે, એમની સાથે વાત કરીશું. બેન, આ વિદ્યાર્થીઓને કેમ નહીં જવા દેતા સાહેબ? આ વિદ્યાર્થીઓને કે છે કે હોલ ટિકિટ પર નહીં જવા દેતા, ફ્રીમાં બસમાં એમને જવું હોય. સરકારે જાહેરાત કરી છે કે પરીક્ષાનું પેપર રદ. માહિતી પેલા સાહેબ પાસે છે, રમેશભાઈ ટીઆઈ પાસે. એટલે અમને આ લોકોને પૈસા ટિકિટ લેવી પડશે? એ લોકો જાણ કરે તો જ ખબર પડે રાજા. એટલે અમને ટિકિટ લેવી પડશે? અમને એ લોકો જાણ કરે તો જ ખબર પડે. મોકલે એટલે જાણકારી નહીં કરી? ના, હમણાં સાહેબ હમણાં પેલા શું જાણ. આ રીતે અત્યારે એવું કહેવામાં આવ્યું છે વહીવટ દ્વારા કે તમારે અંદર એક એન્ટ્રી કરી અને કોલ લેટર જોઈ લે, અને કોલ લેટર જ્યાંથી જવાનું હોય ત્યાં મફત મુસાફરી કરવા માટેની સૂચના આપેલી છે. ટિકિટ માંગે છે કે ટિકિટ લેવાનું? ના ના, અત્યારે પરિપત્ર સરકારે કર્યો અને વહીવટ દ્વારા બી અમને હમણાં જ જાણ કરવામાં આવી છે કે એક કાગળમાં તમારે એન્ટ્રી કરી લેવાની અને નામ લખી દેવાનું કંઈથી કઈ જવાનું છે એ વિગત લખી લેવાની અને વિગત લખી દેવાની અને મફત મુસાફરી કરવા દેવાની. આ લોકો મફતમાં કરી શકશે? હા, કરી શકશે. અત્યારે અમને વહીવટે જાણ કરી એ માટે જ કાર્યવાહી કરીએ છીએ. જે રીતના હાલમાં જાણ કરવામાં આવી છે, આના પહેલા જાણ નથી થઈ, એના કારણે વિદ્યાર્થીઓ જે એવું વિચારતા હતા કે તેમને ટિકિટ લેવી પડશે, પરંતુ અત્યારે અહીંયાનો જે સ્ટાફ છે તે કહી રહ્યું છે કે હાલમાં જ વહીવટ વિભાગ દ્વારા તેમને જાણકારી આપવામાં આવી છે કે જે પણ પેપર લીક થનાર જે સ્ટુડન્ટ છે, જે પરીક્ષા આપવા આવનાર હતા, તેઓ જો એમનો કોલ લેટર બતાવશે તો તેમને મફતમાં એસટી બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે. અને અત્યારે આ જે નિર્ણય છે તે અહીંયા એસટી ડેપો સુધી પહોંચ્યો છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. સરકારને એક સવાલ થાય કે શું આપણે એક પરીક્ષા વ્યવસ્થિત લઈ શકીએ તેટલા સક્ષમ પણ નથી? 9.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ જેમને સપના જોયા હશે આ પરીક્ષામાં સફળ થઈ પોતાના પરિવારનું ભરણ પોષણ જેમને કરવું હશે તેમનું હવે શું? એટીએસની ટીમ